विषय विज्ञान प्रकरण नौ बल तथा गतिना नियम। तो आप चेप्टर में जो गति प्रथम नियम जो पीछे बीजो नियम जो बराबर चढ़ तो बने कहवा उदाहरण साथ आज आप गति तीजो नियम गति तीजो नियम गति तीजो नियम जो तो गति तीजो नियम एट शू तो कोई पदार्थ पर लगाड़ेला क्रिया बल कोई पदार्थ पर लगाड़ेला क्रियाबल कोई पदार्थ पर लगाड़ेला क्रियाबल ये बीजा पदार्थ द्वारा लगाड़ेला प्रतिक्रियाबल ना के बीजा पदार्थ पर लगाड़ेला बीजा पदार्थ पर लगाड़ेला प्रतिक्रियाबल बराबर प्रतिक्रियाबल का मूल्य जेटलो प्रति क्रियाबल ना मूल्य जेटलो अने प्रतिक्रियाबल ना मूल्य जेटलो अने परस्पर विरुद्ध दिशा में हो परस्पर विरुद्ध दिशा में होय छे बराबर। तो जो कोई पदार्थ पर लगाड़ेला क्रियाबल ने क्रियाबल ए बीजा पदार्थ पर એટલે કે ટોટલ બે પદાર્થ લેવાના છે બીજા પદાર્થ પર લગાડેલા પ્રતિક્રિયાબળના મૂલ્ય જેટલું અને પરસ્પર વિરુદ્ધ હોય છે બરાબર વિરુદ્ધ દિશામાં દિશા કેવી છે એકબીજાને વિરુદ્ધ પ્રતિક્રિયાબળના મૂલ્ય જેટલું અને પરસ્પર વિરુદ્ધ હોય છે। તો જો આપણે એક્ઝામ્પલ છે આ તો આ તો મેં વ્યાખ્યા બરાબર તો એક્ઝામ્પલ એટલે તો શું થશે પહેલા તો જો આપણે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એટલે આપણે કેવું હોય તો આઘાત અને પ્રત્યાઘાત બરાબર એટલે પેલું કેવી રીતે થાય કોકને લાફો માર્યો હોય તો સામે બીજો લાફો આવે આપણા ઉપર બરાબર આપણે માર્યો એ માર બરાબર એ રીતનું છે આમાં। તો જો દડો છે તો દિવાલ સાથે ભટકાડો બરાબર તો એમાં શું થશે હું દડાને થ્રો કરીશ તો દિવાલ પણ દડાને શું કરશે પાછો થ્રો કરશે બરાબર એટલે આપણે ક્રિયાબળ આપીશું તો દિવાલ સામે પ્રતિક્રિયાબળ આપશે બરાબર એ જ રીતે તમે જોયું બંદૂક હોય છે તો બંદૂકમાં આપણે ગોળી મારીએ છીએ બરાબર તો ગોળી મારીએ તો શું થાય ગોળી આગળ જાય પણ જે ગોળીની પાછળ જે ફોર્સ પેદા કરે એટલે બંદૂક પાછી આવે બરાબર એટલે એને પહેલાં ફીટ પકડવી પડે બંદૂક એટલે તમે ગોળી મારો તો ગોળી તો આગળ જાય ફૂલ ફોર્સ સાથે અને થોડો ફોર્સ પાછળ પણ બંદૂકમાં પણ એ મોકલે બરાબર એટલે જો કોઈ પદાર્થ પર લગાડેલા ક્રિયાબળ એ બીજા પદાર્થ પર લગાડેલા પ્રતિક્રિયાબળના મૂલ્ય જેટલું હોય છે અને પરસ્પર વિરુદ્ધ હોય છે બરાબર તો જો પ્રતિક્રિયાબળના મૂલ્ય જેટલું હોય છે તો આનો મતલબ શું તો કે જો એક બીજું એક્ઝામ્પલ લઈએ કે બે સ્પ્રિંગ કાંટા લો બે સ્પ્રિંગ કાંટા બરાબર માપ આવે એવા સ્પ્રિંગ કાંટા એક અહીંયા છીલી મારી દિવાલ હોય એમાં હુક ભરાયેલો હોય એક સ્પ્રિંગ કાંટાને એ હુકમાં ભરાવો બરાબર એટલે આ પહેલો સ્પ્રિંગ કાંટો થયો એની જે હુક આવે એને તમે બીજો સ્પ્રિંગ કાંટો ભરાઈ દો હવે અહીંયા એન્ડ તરફથી ખેંચો તમે એક અહીંથી અહીંયા ભરાયો છે અને બીજો અહીંથી અહીંયા ભરાયો છે હવે આને તમે આ રીતે થઈએ બરાબર આપણી પોઝિશન આ રીતે એક આ અને એક આ તો આ રીતે બે સ્પ્રિંગ કાંટા થઈ ગયા હવે જો આ એન્ડ છે ત્યાંથી તમે ફોર્સ થી ખેંચો વસ્તુ બરાબર 10 કિલોગ્રામ ના ફોર્સ થી ખેંચો તમે તો બંને સ્પ્રિંગ કાંટામાં માપ કેવું આવશે એક સરખું જ આવશે બંને સ્પ્રિંગ કાંટામાં મૂલ્ય કેટલું આવશે તો કે એક સરખું જ આવશે બરાબર એટલે આપણે ખેંચે છે
આ એકને ખેંચે છે પણ એની જોડે બીજો ભરાયેલો છે એટલે બંને ખેંચાશે પણ કેવા બળથી બંને એક સરખા બળથી ખેંચાશે બરાબર એટલે મૂલ્ય જેટલું જ હોય છે બરાબર ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંનેનું મૂલ્ય કેવું હોય છે એક સરખું જ હોય છે બરાબર હવે જો તમે દડો થ્રો કરો છો તો ધીમે રે મારો તો દીવાથી ધીમે રેને તો પાછો આવશે બરાબર એટલે દૂર પડે તમારાથી પણ જો જોરથી થ્રો કરશો તો શું થશે એનો પ્રતિબળ વધી વધારે થશે તમે જેટલું બળ લગાડશો એટલું પ્રતિબળ વધારે હશે બરાબર તો જેટલો ફાસ્ટ તમે ફેંકશો એટલો જ તે ફાસ્ટ એ તમારી પાસે આવશે એટલે ધીમે તમે કરશો તો દૂર પડશે અને ફાસ્ટ મારશો તો તમારી નજીક વધારે આવશે બરાબર એટલે દિવાલ પણ કેટલા જ બળથી એને ફોર્સ કરે છે જેટલું તમે ફોર્સ કરશો બરાબર દિવાલ પર એટલું જ ફોર્સ લગાડશે તો એ શું કહેવાય ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ મૂલ્ય કેવા બંને સરખા જ હોય બરાબર અને દિશા તો દિશા વિરુદ્ધ દિશામાં થાય બરાબર આ જે કાર્ય થાય છે તો બે પદાર્થ લઈએ આપણે તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એકબીજાને કેવા હોય છે વિરુદ્ધ હોય છે બરાબર આપણે આ બાજુ મારે દડો આ બાજુ પાછો આવે એટલે શું બંને એકબીજાના વિરુદ્ધ છે દિશાઓ બરાબર તો આ તો તમારો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ બરાબર આ છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ હવે જો એના પછીનો નેક્સ્ટ ટોપિક છે તો કે વેગમાનનું સંરક્ષણ વેગમાનનું સંરક્ષણ બરાબર તો હવે તો તમે ઉર્જા સંરક્ષણ તો સાંભળેલું હશે ઉર્જા સંરક્ષણ તમે સાંભળેલું હશે બરાબર વિજ્ઞાન ઉર્જાનું સંરક્ષણ એટલે શું આપણને ખબર છે ઉર્જા હોય કોઈ પદાર્થ ઉર્જા મુક્ત પણ નથી કરતો અને ઉર્જા મેળવતો પણ નથી એની ઉર્જા કેવી રહે છે અચળ જ રહે છે બરાબર ખાલી એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર કરે છે આપણે સૂર્ય ઉર્જાની વાત કરીએ તો સોલર પ્લેટ લગાવેલી હોય છે બરાબર અત્યારે છત પર ધાબા ઉપર તે સૂર્ય ઉર્જા શું થાય છે સૂર્ય ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે બરાબર અને પછી આપણે પંખો ચાલુ કરીએ તે વિદ્યુત ઉર્જા શું થાય બીજી ઉર્જામાં રૂપાંતર થાય બરાબર પવન ઉર્જામાં પછી ઓવન ચાલુ કરીએ ઇલેક્ટ્રિક બરાબર તેનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય એટલે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે બરાબર તો આ અહીંયા આપણે વેગમાનનું સંરક્ષણ છે ઉર્જાનું નથી અહીંયા શું છે વેગમાનનું સંરક્ષણ બરાબર તો જો આને સમજવા માટે શું કરશું તો કે બે પદાર્થ લઈશું તો જો ત્રણ અલગ અલગ પરિસ્થિતિ પદાર્થ એ બી અહીંયા પણ પદાર્થ એ અને બી છે બરાબર અહીંયા પણ એ અને બી છે એ બી એ બી એ અને બી બે પદાર્થ છે બરાબર તો જો આ ત્રણ પરિસ્થિતિ કઈ છે તો અથડામણ પહેલા અથડામણ પહેલા અથડામણ પછી અને અથડામણ બરાબર અથડામણ પહેલા અથડામણ પછી અને અથડામણ સમયે અથડાઈ ત્યારે બરાબર જો બે પદાર્થ છે આ પદાર્થનો વેગ અને બંનેનો વેગ ચાલુ છે બરાબર એક ટાઈમ એવો આવે છે આ પદાર્થ આને અથડાય છે એટલે એ પરિસ્થિતિ આ છે પછી અથડાઈને પાછળ છૂટા પડી જાય બરાબર એક નાનો ટેનિસનો બોલ છે અને ફૂટબોલ છે મોટો આ એવું સમજો ટેનિસ બોલ છે અને ફૂટબોલ છે બરાબર ટેનિસ બોલ પણ આમ રગડાયો અને પાછળ પાછળ ફૂટબોલ પણ રગડાયો બરાબર તો શું થશે એક પરિસ્થિતિ એવી આવશે બંને અથડાશે પછી શું થશે કે ફૂટબોલ ભારે આવે ટેનિસનો બોલ હલકો આવે બરાબર નાનો અને મોટો તો પેલો પણ કામ જશે અને એ પણ ગતિ ચાલુ જશે પણ શું થશે જોઈન્ટ નહીં થઈ જાય બંને પાછા પોઝિશન થઈ જશે બરાબર એ પછી તમે જેટલો ફોર્સ કર્યો હોય એ પ્રમાણે એની પરિસ્થિતિ થાય એનું વજન કેટલું છે ફોર્સ કેટલો છે બરાબર તો જો હવે વજન તો કે આનું વજન m ઓફ a આ m ઓફ b બરાબર માસ m ઓફ a m ઓફ b
m of a અને m of b. હવે જો આ તો થયું વજન, હવે કેટલી ગતિ છે એટલે કે એનો વેગ, તો વેગ તો કે પ્રારંભિક વેગ એટલે અથડામણ પહેલા, તો કે u of a અને u of b, આપણે u પ્રારંભિક વેગ લીધેલો છે બરાબર, આગળ પણ એ જ રીતે અહીંયા, તો કે u of a અહીંયા ને થાય આ અંતિમ વેગ અથડાઈ ગયા પછીનો એટલે કે છેલ્લે જે થાય, તો કે v of a અને v of b બરાબર, v of a અને v of b. તો કે જો હવે અથડામણ પહેલા તો કે u of a એનો વેગ વધારે લઈએ, આપણે એનો વેગ વધારે લઈએ બરાબર, u of a અને u of b, u of a અને u of b એટલે u શું છે, તો કે પ્રારંભિક વેગ. હવે જો પદાર્થ a માટે એટલે આ આની જ વાત કરીએ મોટા દડાની, તો કે પદાર્થ a માટે અને પદાર્થ b માટે બરાબર, a માટે અને b માટે, તો a માટે વજન કેટલું છે, તો કે દળ, વજનને આપણે દળ કહીએ છીએ બરાબર, તો દળ કેટલું છે, દળ ઓફ a તો શું થશે m ઓફ a, ને એવી જ રીતે અહીંયા દળ કેટલું થશે m ઓફ b બરાબર, a અને b આ શું થયું એનું દળ એટલે કે વજન. હવે જો અથડામણ પહેલા વેગ અને અથડામણ બાદ વેગ, અથડામણ પહેલા વેગ અને અહીંયા અથડામણ બાદ વેગ બરાબર, તો અથડામણ પહેલા વેગ કેટલો હતો એનો u ઓફ a, u ઓફ a, અથડામણ બાદ કેટલો થયો, તો કે v ઓફ a બરાબર, u ઓફ a અને v ઓફ a. એ જ રીતે અથડામણ પહેલા પદાર્થ b માટે છે બરાબર, પદાર્થ b માટે, તો કે અથડામણ પહેલા વેગ, પહેલા વેગ તો કેટલો થશે, અથડામણ પહેલા વેગ તો u ઓફ b બરાબર, b માટે છે એટલે b લેવાનો, પછી અથડામણ બાદ વેગ તો શું થશે, અથડામણ બાદ વેગ તો કેટલો થશે v ઓફ b બરાબર, પ્રારંભિક અને અંતિમ આ ખાલી પદાર્થ b માટે છે, એ જ રીતે આ પદાર્થ a માટે છે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ બરાબર, અથડામણ પહેલા આટલો હતો અને અથડામણ પછી આટલો હતો. હવે જો બે પદાર્થ આપણે અથડાઈએ છીએ બરાબર, તો કે પદાર્થ a દ્વારા પદાર્થ b પર લાગતું બળ, પદાર્થ a દ્વારા પદાર્થ b પર લાગતું બળ બરાબર, એ જ રીતે પદાર્થ b દ્વારા પદાર્થ a પર લાગતું બળ એટલે કે ફોર્સ, તો ફોર્સ ઓફ a દ્વારા b પર લાગતું બળ બરાબર, a દ્વારા b પર લાગતું બળ એટલે શું આવશે, a પાછળ આવશે, a દ્વારા b પર લાગતું બળ, પછી f ઓફ શું થશે, b દ્વારા a પર લાગતું બળ, b દ્વારા a પર લાગતું બળ બરાબર, f ઓફ b અને f ઓફ a b. તો જો પદાર્થ a દ્વારા પદાર્થ b આપણે વાત કરી, નાનો બોલ પણ રગડાવે તો મોટો બોલ પણ રગડાવે બરાબર, એક ટાઈમ એવો આવશે બંને ભટકાશે, તો a મોટો છે અને b નાનો છે એટલે કે a નો b જોડે સંપર્ક થશે અને b નો પણ a જોડે સંપર્ક તો થશે જ, તો a દ્વારા b પર લાગતું બળ તો કે ફોર્સ ઓફ b a અને પદાર્થ b દ્વારા a દ્વારા પદાર્થ a પર લાગતું બળ તો કે ફોર્સ ઓફ a b બરાબર, તો કે આ a અને b થયા. હવે જો તો કે અથડામણ પહેલા અને અથડામણ બાદ, તો કે અથડામણ પહેલા પદાર્થ a નું વેગ માપ અહીંયા લખું છું,
अथड़ा मोण पहला तो के अथड़ा मोण पहला पदार्थ इनु बिगमाय अबे जो पदार्थ इनु बिगमाय अथड़ा मोण लाती नहीं चला तो के पदार्थ इनु વેગમાન તો જો અથડામણ પહેલા છે બરાબર એટલે આ કિસ્સાની વાત કરવાની છે ખાલી અથડામણ પહેલા પદાર્થ એનું વેગમાન કેટલું થશે તો કે p ઓફ a બરાબર માસ ઇનટુ u ઓફ a બરાબર માસ ઇનટુ u ઓફ p બરાબર એટલે પદાર્થ એનું વેગમાન p ઓફ a બરાબર p ઓફ a એટલે a માટે છે ખાલી તો શું થશે ma ઇનટુ UA MA into UA બરાબર MA into UA એ જ રીતે અથડામણ પહેલા પદાર્થ B માટે એટલે કે નાનો હોય પદાર્થ B નું વેગમાન તો P of B થશે તો કેટલું થશે MB into UB MB into UB તો આ થયું પદાર્થ A અને B નું અથડામણ પહેલાનું વેગમાન બરાબર અથડામણ પહેલાનું વેગમાન તો કે બંનેનું કુલ વેગમાન પહેલા કિસ્સામાં એટલે કે અથડામણ પહેલા P of 1 બરાબર P of A વત્તા P of B P of A વત્તા P of B તો શું થશે P of 1 બરાબર P of A એટલે MA into UA MA into UA વત્તા MB into UB MB into UB બરાબર તો આ અથડામણ પહેલાની પરિસ્થિતિ છે હવે અથડામણ બાદ તો કે પદાર્થ A નું અને પદાર્થ B માટે બરાબર તો કે અથડામણ પછી એટલે કે અથડામણ બાદ તો આ હવે આ કિસ્સામાં વિચારવાનું છે અથડામણ પહેલા આપો હવે અથડામણ પછી બરાબર તો જો અથડામણ પછી પદાર્થ એનું વેગમાન પદાર્થ એનું વેગમાન બરાબર તો p a લઈ લીધો છે તો અહીંયા p a ડેશ લઈશું p a ડેશ એટલે આના માટે શું થશે તો જો ma into v a બરાબર MA into VA MA into VA એજ પ્રમાણે પદાર્થ B નું વેગમાન પદાર્થ B નું વેગમાન તો શું થશે P B લઈ લીધો છે તો અહીંયા P B ડેશ લઈએ બરાબર તો શું થશે જો MB into BB MB into BB હવે તો કે કુલ એટલે p of 2 કુલ વેગમાન p of 2 કેટલો થશે ઉપરના જેમ જ છે બરાબર કુલ વેગમાન p of 2 બરાબર શું થશે p of a ડેશ વત્તા p of b ડેશ બરાબર p of a ડેશ અને p of b ડેશ તો p of 2 કેટલા થશે તો કે p of a ડેશ કેટલો છે ma into va વત્તા mb into vb બરાબર ma into va વત્તા mb into vb તો આ થયું અથડામણ પહેલાનું અને અથડામણ પછીનું બરાબર હવે જો આ તો વેગ શોધી કાઢ્યો બરાબર વેગમાન હવે t સમયમાં પદાર્થ a ના વેગમાનમાં થતો ફેરફાર બરાબર t સમયમાં પદાર્થ a ના વેગમાનમાં થતો ફેરફાર તો શું થશે તો કે t સમયમાં પદાર્થ ના
पदार्थ तीना पदार्थ तीना विमान में तत्व फिरफार बराबर पदार्थ तीना विमान में तत्व फिरफार तो जो पदार्थ तीना में शू आवे तो ए डैश माइनस बी विमान में फिरफार એટલે કે અંતિમ માઈનસ પ્રારંભિક બરાબર તો કે પદાર્થ એનું અંતિમ વેગમાન કેટલું છે તો કે p a ડેશ અને પ્રારંભિક તો કે માઈનસ p a p a બરાબર તો શું થશે જો અંતિમ કેટલું છે m a v a માઈનસ m a u a m a ua બરાબર ma ua તો આ થયું t સમયમાં પદાર્થ a ના વેગમાનમાં થતો ફેરફાર બરાબર એટલે કે પ્રારંભિક માઇનસ અંતિમ માઇનસ પ્રારંભિક વેગ બરાબર અંતિમ માઇનસ પ્રારંભિક વેગ હવે જો આ t સમયમાં ફેરફાર હવે તો કે સમય દરમાં તો કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર શોધો છે તો કે વેગમાનમાં તથા ફેરફારનો સમય દર તો સમય દર શોધવા માટે આપણે કીધું તું છેલ્લે કે કિલોમીટર પ્રતિ અવર હોય તો એનો મતલબ શું એક કલાકમાં આટલા કિલોમીટર કાપશે બરાબર તો કે સમય દર અહીંયા t મૂકી દેવાની છે p a ડેશ માઇનસ p a અપોન t બરાબર અહીંયા શું થશે m a v a minus m a u a upon t બરાબર m a v a minus m a u a upon t તો આ થયો તમારો સમય દર બરાબર તો એને શું કહેવાશે કે ફોર્સ ઓફ a b ફોર્સ ઓફ a b b પર લાગતું બળ એ b દ્વારા a પર લાગતું બળ બરાબર એના એટલે એના વેગમાનમાં થતો ફેરફાર હવે જો એ જ રીતે b માટે કરી આવો એ જ રીતે t સમયમાં પદાર્થ t સમયમાં પદાર્થ b ના વેગમાનમાં થતો ફેરફાર બરાબર b ના વેગમાનમાં થતો ફેરફાર તો જો p a ડેશ એની જગ્યાએ શું આવશે તો કે p b ડેશ માઇનસ p b બરાબર p b p b ડેશ માઇનસ તો શું થશે p b ડેશ કેટલો છે અહીંયા p b ડેશ તો m b ઇન્ટુ v b m b ઇન્ટુ v b માઇનસ m b ઇન્ટુ v b માઇનસ m b ઇન્ટુ u b m b ઇન્ટુ u b બરાબર હવે જો એ જ રીતે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તો કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તો શું થશે t લગાવી દેવાનો નીચે t b ડેશ માઇનસ t b અપોન t બરાબર સમય માટે છે એટલે m b v b માઇનસ m b ઇન્ટુ u b અપોન શું થશે તો કે t હવે આ જો f b એ થશે બરાબર તેનું b દ્વારા a પર લાગતું બળ આ a દ્વારા b પર લાગતું બળ બરાબર એટલે b ના વેગમાનમાં થતો ફેરફાર હવે જો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી તો કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું હતો કે f a b બરાબર માઇનસ f b a બરાબર માઇનસ જો આ છે અહીંયા શું લખશું તો કે ગતિનો ત્રીજો નિયમ બરાબર ગતિનો ત્રીજો નિયમ તો f આપણે કીધું તો વિરુદ્ધ દિશામાં આવે બરાબર ઋણ ચિહ્ન શું બતાવે છે તો કે વિરુદ્ધ દિશા તો એ લખું ઋણ નિશાની
विरुद्ध दिशा दर्शावे छे। रोम दिशा नहीं विरुद्ध दिशा दर्शावे छे बराबर। तो हवे किंमत मूकी दईए के नहीं आपणे जे शोध्युं ए मूकी दईए अहींया बराबर। तो जो F A B શું છે F A B તો શું થશે MA into VA minus MA into UA upon શું થશે તો કે T અને બરાબર શું થશે અહીંયા માઈનસ છે તો ત્યાં તો માઈનસ પછી બીજું કયું શું રહ્યું AB B B minus MB into UB upon T થશે બરાબર T। તો જો હવે T T તો કેન્સલ થઈ જશે એટલે અહીંયા શું બનશે MABA minus MAUA બરાબર ની માઈનસ અંદર લઈ લેશો માઈનસ થઈ જશે MB VB અને આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો કે MB into UB બરાબર। तो अबे जो माइनस वाला आगे भी ले लिया है प्लस वाला आगे भी ले लिया है बराबर। तो सुधर से जो आ प्लस से क्या निकाल सकते हैं MA BA आ माइनस से बराबर नहीं आगे दे दे तो प्लस से जैसे बराबर MB VB। अबे जो आ प्लस है ना आ माइनस आगे तो के MA अने UA અને અહીંયા પ્લસ એમ ના આવે તો કે MB અને UB UA અને UB તો આ થયું આપણું વેગમાનના સંરક્ષણનું સૂત્ર બરાબર। તો આજે આટલી સુધી રાખે જો અહીંયા તમારો થિયરી પોર્શન પતી જાય છે બરાબર ચેપ્ટરમાં થિયરી અહીંયા તમારી પતી જાય છે હવે દાખલા જો ફાવે તો પ્રેક્ટિસ કરજો બરાબર। આજના રાખીએ અહીંયા।